સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળુ પાકનું પિયત માટે આજે પાણી છોડવામાં આવ્યું. 34 ફૂટની સપાટી ધરાવતી ભાદર ડેમમાં હાલ 31.40 ફૂટ પાણીનો જથ્થો હયાત હોય તેમાંથી રવિ પાકના પિયત માટે 6 પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે, જ્યારે આ ડેમની કેનાલ 195 કિલોમીટર સ્ત્રાવ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના 46 ગામોની 26,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જેમાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં અનિયમિત જરૂરિયાત વરસાદ પડતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો અથવા તો બગડી ગયો હતો. ચોમાસું પાક નિષ્ફળ જતાં ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે, ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. આજે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. દરેક સિંચાઈ યોજનામાં હાલ આપણે 27,000 હેક્ટર સીસીએ છે, એમાંથી આપણે 8,000 હેક્ટરનું આયોજન કરેલું હતું, જેમાં આપણે આ અત્યારે 4,600 થી 4,700 હેક્ટરના ફોર્મ આવી ગયેલા છે, એટલે કે 4,500 થી 5,000 ખેડૂતોની અરજીઓ આપણી પાસે આવી ગયેલી છે રવિ સિંચાઈ માટે, જેમાં આપણે 3 પાણ ઊભા પાક માટે એટલે કે કપાસને તુવેર માટે છે, જ્યારે ચણા ઘઉં અને ધાણા માટે એટલે કે નવા જે શિયાળુ પાક છે એના માટે આપણે 6 પાણનું આયોજન કરેલું છે. જેમ ભાદર કેનાલની અંદર આવતા 46 ગામને લાભ થશે, જેમાં જૂનાગઢના 5 ગામડા અને બાકીના રાજકોટના ગામડા